समर्थनपूर्वाद खेड़ कॉलेजों में अध्यापकों की भर्ती कॉन्ट्राक्ट पद्धति करने मुद्दे मनीष दोशीए सरकार पर आकरा प्रहार कराया। जणाव्युं हतुं के राज्य की भाजपनी सरकार मोटा भागनी नौकरीओनी कॉन्ट्राक्ट पद्धति करे छे, त्यारे हवे अध्यापकों पण 11 महीनाना कॉन्ट्राक्ट पर करवा जई रही छे। त्यारे वीर नर्मद अने सौराष्ट्र युनिवर्सिटी आ रीतना भर्ती करी छे, तेमज उच्च शिक्षण मेळवेला उम्मेदवारोनी पण जिंदगी साथे सरकार चेड़ा करे छे। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેનું સૌથી મોટામાં મોટું લેક્ચરરની ભરતીનું કોન્ટ્રાક્ટ ઉપરનું આવેલું વોટ્સઅપ કૌભાંડ, અને આ વોટ્સઅપ કૌભાંડમાં પણ ત્યારે જોયું હતું કે જે સિન્ડિકેટ સભ્યો જેની ભલામણ કરે એટલા લોકોની ભરતીનું આ ગોઠવણ થતી હતી। આ કરાર આધારિત નોકરીઓમાં રાજ્યની યુનિવર્સિટીઓ પોતે રેગ્યુલર ભરતી કરવા માટે 10-10, 15-15 વર્ષથી જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓને પણ કરાર આધારિતમાં રૂપાંતર કરી દીધું છે। વીર નર્મદ યુનિવર્સિટી, નર્મદ જેવા મહાન કવિના નામની આ યુનિવર્સિટીમાં 300 જેટલી જગ્યા એટલે કે યુનિવર્સિટી અને એની સંલગ્ન કોલેજોમાં ટીચિંગ આસિસ્ટન્ટના નામે 11 મહિનાના કરાર આધારિત આ ભરતી કરવાનું માર્ચ મહિનાની અંદર કર્યું। એનાનો અનોખો આપો છતાં વીર નર્મદ યુનિવર્સિટી આ રીતે બારોબાર ભરતીનું ગોઠવણ કર્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ ભરતી માટેની જે જગ્યાઓ કરી 64 જેટલી આસિસ્ટન્ટ પ્રોફેસરની આ જગ્યા પણ કોન્ટ્રાક્ટ આધારિત કરીને ગુજરાતના યુવાનો સાથે અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ એટલે કે જેમની પીએચડી અને નેટ પાસ છે તેવા યુવાન યુવતીઓ સાથેની જિંદગી સાથે પણ રમત રમી રહી છે। મિશન 2022 અંતર્ગત યુથ કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે। મોંઘવારી અને અગ્નિપથ યોજના મુદ્દે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ રસ્તા પર આવશે, જેમાં ગુજરાતના દરેક ઝોનમાં 10,000 યુવાઓ સાથે સભાનું આયોજન કરશે।